હાય મિત્રો, તમે કેમ છો? મારું નામ છે આઝરિન ધ લેંગ્વેજ નર્ડ, અને આ વિડીયોમાં મેં ત્રણ ગુજરાતીઓ સાથે એ લોકોની જીવનશૈલી અને દૈનિક જીવન વિશે વાત કરી હતી. આજે તમે ઘણા બધા નવા શબ્દો શીખી શકશો, જેમ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, દિનચર્યા, પરિવાર, નોકરી, અઠવાડિયું, નિત્યક્રમ, વાનગીઓ, સાફ સફાઈ, ગૃહિણી, ફાયદા, ગેરફાયદા. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. તો તમે દર સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર તમે નોર્મલી શું કરો છો? એમ તો મારું આખા અઠવાડિયાની દિનચર્યા લગભગ સરખી જ હોય છે. હું નોકરી નથી કરતી એટલે ઘરે જ હોઉં છું, એટલે રોજે ઘરના કાર્યોને, પરિવાર માટે જમવાનું બનાવવાનું ને એ બધું કરું છું. હું નોકરી કરું છું અને અત્યારે ઘરેથી કામ કરું છું, એટલે આખા અઠવાડિયાનો મારો નિત્યક્રમ સોમવારથી લઈને સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એક સરખો જ છે. કામ કરું છું અને એ સિવાય પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરું છું, જેમ કે હું બુધવારે યોગા શીખવાડું છું, હું પોતે સંગીત પણ શીખું છું. હું નોકરી કરું છું એટલે સોમવારથી લઈને શુક્રવાર સુધી દિવસનું અમારું જે પ્રવૃત્તિ છે તો સરખી જ રહે છે. પણ જ્યારે આ લોકડાઉન નહોતું એની પહેલાં હું દર ગુરુવારે અહીંયા પીટર લોઇડ હોસ્પિટલમાં સેવા આપવા માટે જઉં છું, રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી, એટલે એક દિવસ મારા માટે અલગ થઈ જતો થોડો. અને બાકી તો શનિ રવિના દિવસોમાં તો બસ ઘરની સાફ સફાઈ કરીએ, પરિવાર જોડે થોડો સમય વિતાવીએ. શનિવાર આવે એટલે આપણે ઘરના કામો તો હંમેશા રહે જ છે અહીંયા, એટલે એ ઘરના કામો કરતા હોઈએ છીએ. તો આ રીતે આખું અઠવાડિયું જાય છે. અને ઘરમાં શું કામ કરો છો? મને અલગ અલગ વાનગીઓ બનાવવાનો શોખ છે, એટલે કંઈ ને કંઈ અખતરાઓ ચાલુ હોય છે, એટલે વાનગીઓ બનાવીએ અને બાકી સાફ સફાઈ, છોકરાઓ સાથે ધમાલ મસ્તી, મૂવી જુઓ, પિક્ચર જુઓ, આવું બધું ચાલતું હોય. શનિ રવિ આવે ત્યારે નોર્મલી ફેમિલી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ અને મિત્ર મંડળ જોડે કોઈ વાર ફરવા જઈએ ક્યાંય, અને અહીંયાની ચીજ વસ્તુઓ લેવાનું છે એ નોર્મલી અમે વીકેન્ડ પર જ રાખીએ છીએ. અને હું થોડું ઘરે નોકરી કરવા નથી જતી એટલે ઘરેથી થોડું કામ કરું છું, લાઈક હું હિન્દુ ધર્મના સંબંધી બધું ડેકોરેશનનું કામ કરું છું, લાઈક રંગોળી, દીવા એવું બધું ઘરેથી બનાવું છું અને બસ એ વેચું છું, અને એનામાં મારો ટાઈમ, વધારાનો જે ટાઈમ હોય એમાં પાસ કરું છું. તમે ઇન્ડિયામાં રહેતા હતા ત્યારે તમે રોજ શું કરતા હતા? ત્યાં પણ રહેતી હતી ત્યારે, હું ત્યારે પણ ભરતનાટ્યમના ક્લાસીસ લેતી જ હતી અને અમારું પોતાનો જ વ્યવસાય હતો, એટલે કમ્પ્યુટરના ક્લાસીસ હતા અમારા પોતાના જ, એટલે એમાં પણ હું મારા હસબન્ડને મદદ કરવા માટે જતી હતી. ઇન્ડિયામાં પણ હું ગૃહિણી જ હતી એટલે બારે જો નોકરી કરવા નથી જતી, એટલે એ જ કે ઘરે ત્યારે મારી દીકરી નાની હતી એટલે એની સંભાળ લેતી હતી, એની પાછળ આખો દિવસ નીકળી જતો હતો અને બાકી તો બસ ઘરનું જ કામ કરતા હતા ત્યાં પણ, એટલે એ જ કરતી હતી બધું. ઇન્ડિયામાં હું હતો ત્યારે બી ત્યાં એસઆર સ્ટીલમાં સુરત ખાતે હું નોકરી કરતો હતો, ત્યારે 6 દિવસ કામ કરવાનું હતું, જ્યારે અહીંયા 5 દિવસ કામ કરવાનું છે. તો ત્યાં અઠવાડિયામાં એક જ દિવસ મળતો હતો કે બીજે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકીએ, કે એટલીસ્ટ મિત્ર મંડળ જોડે બી ક્યાંય બહાર જવું હોય તો એક જ દિવસ મળતો હતો. તમને કેનેડાની જીવનશૈલી વધારે ગમે છે અથવા ઇન્ડિયાની? એટલે એ બંને વચ્ચે એમ તો બંનેમાં એવું જ છે કે કોઈના ફાયદા છે, કોઈ ક્યાંક ગેરફાયદા છે, બંનેમાં ફાયદા અને ગેરફાયદા છે જ, એટલે બંનેની સારી જ લાગે છે. બંનેના પ્લસ એન્ડ માઇનસ છે, બંનેના ગેરફાયદા છે અને ફાયદા બી છે. ગેરફાયદા કેનેડિયન જીવનશૈલીની કહીએ તો આપણો પરિવાર, જે આપણા સગાવાલાઓ એ બધા ઇન્ડિયામાં છે, એટલે ઘણી વખત સારા પ્રસંગે કે નરસા પ્રસંગે આપણને એવું થાય કે આપણે ત્યાં હોત તો કદાચ વધારે સારું રહેત, પણ આપણે જઈ શકતા નથી એટલે એ ખાસું અહીંયા દૂર પડી જાય છે. એટલે ઘણીવાર ઇમરજન્સી હોય તો બી
આપણે ત્યાં પહોંચી નથી શકતા ટાઈમમાં, એટલે એ સૌથી વધારે આપણને ઘણી વાર આપણે અનુભવીએ કે અહીંયા કરતાં ત્યાં હોત તો આપણે વધારે સારી રીતે હેન્ડલ કરી શક્યા હોય સિચ્યુએશન. ઇન્ડિયામાં આપણું પરિવાર આખું હોય, બધા સગા સંબંધીઓ, એટલે એ આપણને કાયમ માટે એની ખોટ અહીંયા રહે. બાકી તો બધું બંને જગ્યાએ ગમે જ છે, ત્યાં પણ ગમતું હતું અને અહીંયા પણ હવે તો બધા મિત્રો ઘણા બધા થઈ ગયા છે જે આપણા પરિવાર જેવા જ હોય, અને ફરવાનું બી ઘણું બધું છે. અને હવે અહીંયા હું આ મારું કાર્ય કરું છું જે બધું આ ડેકોરેશનનું, ને એમાં મને બહુ ગમે છે, એટલે મારો સમય એમાં જતો રહે છે, એટલે અહીંયા પણ મજા આવે છે. જીવનશૈલી તો બંને પોતપોતાની રીતે બરાબર છે અને સરસ છે. ઘણી વખતે કદાચ આપણા પર પણ નિર્ભર કરતું હોય કે આપણે એ શૈલીમાં કઈ રીતે એને કઈ રીતે જોઈએ. મને પણ એની શૈલી ગમે છે. અહીંયા આપણે જે ધારીએ તેને માટે આપણે સમય ફાળવી શકીએ છીએ. આપણે જો ઈચ્છીએ તો આપણી મનગમતી પ્રવૃત્તિ આપણે કરી શકીએ અને બરાબર રીતે પ્લાનિંગ કર્યું હોય તો આપણે એ રીતે કામ કરી શકીએ અને ફેમિલી સાથે પણ સમય આપી શકીએ છીએ. તો તમે અહીંયા વધારે બિઝી છો, વ્યસ્ત છો, અથવા ઇન્ડિયામાં વધારે બિઝી હતા? હું એવું કહી શકું કે હું અહીંયા વધારે બિઝી છું, કારણ કે ત્યાં તો હું બહારે કશું કરતી નથી અને ઘરે જ આખો દિવસ રહેતી, અને ત્યાં તો ઘરના કામ કરવા પણ બધા આવતા, કામ વાળા આવતા હોય, એટલે ખાસ કંઈ કરવાનું રહેતું નહોતું ત્યાં. જ્યારે અહીંયા ઘરનું કામ પણ જાતે કરવાનું. બિઝી બંને જગ્યાએ હતી, પણ એ બિઝીનો પ્રકાર જુદો હતો કદાચ. હું એવું કહીશ કે અહીંયા મારી પોતાની જાતને માટે હું કદાચ વધારે બિઝી છું. ત્યાં આપણો સમય કદાચ બીજા બધાને માટે અને સોશિયલી આપણે ઘણા બધા ઇન્વોલ્વ રહેતા હતા. હું એમ કહીશ કે ઇન્ડિયામાં વધારે બિઝી રહેવાતું હતું. એનું કારણ એ છે કે ઇન્ડિયામાં એક તો 6 દિવસ કામનું સ્કેડ્યુલ હતું, 6 દિવસ સુધી નોકરી કરવાની. પ્લસ બધાને ખબર છે કે ભાઈ ઇન્ડિયામાં નોકરીના કોઈ એવા ફિક્સ અવર્સ હોતા નથી, કે જવાનો સમય ફિક્સ હોય છે પણ આવવાનો સમય એ આપણા બોસ ઉપર અને ત્યાંના કામ ઉપર ઘણીવાર હોય છે. તો એ અને પ્લસ 6 દિવસ કામ હોય એટલે આપણને એક જ દિવસ આપણા પરિવાર જોડે કાઢવાનો મળતો હતો, એટલે એની સામે અહીંયાની જીવનશૈલીમાં આપણે 5 દિવસ કામ કરીએ છીએ અને ઓલમોસ્ટ એક ફિક્સ ટાઈમ હોય છે નોકરીએ જવાનો અને પાછા આવવાનો. તો અહીંયા થોડો ટાઈમ વધારે આપણે પરિવારને આપી શકીએ છીએ પ્લસ બીજી બધી પ્રવૃત્તિઓમાં. પણ અત્યારે મને એવું લાગે છે કે અત્યારે જે અહીંયા વ્યસ્ત જીવન છે કેનેડામાં રહીને, તો એ વ્યસ્ત જીવન બહુ જ પ્રોડક્ટિવ લાગે છે. એટલે કે એની પાછળનો કંઈક એક હેતુ સિદ્ધ થતો હોય એવું લાગે છે અને પોતાના માટે આપણે જીવતા હોય એવું. તો આજે આપણે 3 ગુજરાતીઓ સાથે તેમની જીવનશૈલી અને દૈનિક જીવન વિશે વાત કરી હતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ તમારા દોસ્તો સાથે, આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, આવજો.